विश्वनाथ सत्वा बाबा ट्रस्ट संचालित श्री दिनेश भाई श्यामजी भैरवानी साइंस कॉलेज ना ऑनलाइन वीडियो लेक्चर में आप सबनो स्वागत छे। गुड मॉर्निंग ऑल ऑफ यू। आज ना वीडियो लेक्चर ની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે યુરિક એસિડ માંથી થિયોફિલિન જેનું બીજું નામ છે 1,3-dimethylxanthine। શું કહીશું આપણે એક્ઝામ ની અંદર એવા ફોર્મેટ ની અંદર પૂછાય કે યુરિક એસિડ માંથી થિયોફિલિન અથવા યુરિક એસિડ માંથી 1,3-dimethylxanthine। આ બે રીતના ક્વેશ્ચન છે યુનિવર્સિટી ની અંદર પૂછાતા હોય છે। હવે આગળના આપણે બે પદાર્થ અથવા બે સંયોજન છે આપણે જોઈ ગયા કે યુરિક એસિડ માંથી કેફિન, બીજું યુરિક એસિડ માંથી થિયોબ્રોમિન। યુરિક એસિડ માંથી જે આપણે કેફિન મેળવ્યું એનું બીજું નામ આપણે હતું 1,3-7-dimethylxanthine। યુરિક એસિડ માંથી તમને એમ પૂછે કે થિયોબ્રોમિન અથવા એનું બીજું નામ આપણે જોઈ ગયા કે 3,7-dimethylxanthine। ઓકે, હવે ત્રીજો પદાર્થ છે, ત્રીજો પદાર્થ આપણે સંશ્લેષણ એટલે સિન્થેસિસ કરવાની છે કે યુરિક એસિડ માંથી થિયોફિલિન અથવા યુરિક એસિડ માંથી 1,3-dimethylxanthine। ઓકે, સેમાંથી મેળવવાનું છે? યુરિક એસિડ માંથી। યુરિક એસિડ છે એનું બંધારણ તમને ખ્યાલ છે, NH CO NH CO C double bond C NH NH CO। આનું નામ શું થશે? ઓકે, યુરિક એસિડ। આનું નામ શું થશે? યુરિક એસિડ। ઓકે, હવે આપણે આગળ જે જોયું, આગળ જે ભણ્યા એની અંદર શું હતું તો કે આપણે શું જોઈએ છે, પહેલા અને ત્રીજા સ્થાન ઉપર ડાય બે છે એટલે ડાય મિથાઈલ, એટલે શું જોઈએ છે, મિથાઈલ સમૂહ જોઈએ છે। આનું તમે નામકરણ કરો તો નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9। પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પર શું જોઈએ છે, મિથાઈલ સમૂહ, એટલે આપણે એનું શું કરશું, મિથિલેશન કરશું। શું કરશું એનું આપણે? મિથિલેશન। મિથિલેશન કરવા માટે તમને ખ્યાલ છે કે CH3I મિથાઈલ આયોડાઇડ વડે એનું મિથિલેશન કરવામાં આવે છે। હવે અહીંયા આપણે બે મિથાઈલ જોઈએ છે, એટલે મિથાઈલ આયોડાઇડ કેટલા મોલ લેશું? બે મોલ। કોની હાજરીમાં થાય? તો કે આલ્કલી અથવા તો NaOH ની હાજરીમાં થાય। આની અંદર રિમૂવ શું થશે? તો કે બે મોલ છે HI ના રિમૂવ થશે, બે મોલ છે શેના થશે, HI ના રિમૂવ થશે। ઓકે, હવે બંધારણ કેવું બને છે જે આપણે જોઈએ, તો કે પહેલા નંબરનો જે નાઇટ્રોજન છે એની સાથે શું જોડાશે? તો કે મિથાઈલ એટલે NCH3, અહીંયા શું થશે, CO, અહીંયા શું બનશે, ત્રીજા નંબરનો નાઇટ્રોજન સાથે શું જોડાશે? તો કે એક CH3 સમૂહ। ઓકે, CO as it is, C double bond C, એની સાથે NH as it is રહેશે, અહીંયા પણ NH as it is રહેશે, CO। આવું બન્યું, તો આનું મારે નામકરણ કરવું હોય તો શું થઈ શકે, 1,3-dimethylxanthine 1,3-dimethylxanthine 1,3-dimethylxanthine। આવું મળ્યું આપણને? ઓકે, હવે અહીંયા શું છે, હવે આપણે કોની સાથે પ્રક્રિયા કરશું? તો તમને ખ્યાલ છે PCl5 અથવા POCl3, PCl5 અથવા POCl3, અહીંયા કીટોન છે એનું ઇન્ટરમીડિયેટ શું બનશે, આલ્કોહોલ એન્ડ ધેન Cl। ઓકે, તો બંધારણ કેવું બનશે જોવો આપણે અહીંયા, તો કે NH
CO सॉरी NCH3 CO અહીંયા નાઇટ્રોજન એની સાથે CH3 અહીંયા CO એઝ ઇટ ઇઝ અહીંયા C ડબલ બોન્ડ C અહીંયા NH NH CO સોરી અહીંયા CCl CCl આવું બનશે બંધારણ 1,3 ડાયમિથાઇલ્યુરિક એસિડ નો આપણે PCl5 અથવા POCl3 સાથે પ્રક્રિયા કરી એટલે આપણને કીટોન છે એનું ક્લોરાઇડ ની અંદર રૂપાંતર થાય ઓકે હવેનું જે સ્ટેપ છે તમને ખ્યાલ છે કે Cl છે એની આપણે જરૂર નથી તો આપણે એનું શું કરશું તો કે રિડક્શન રિડક્શન કોની હાજરીમાં થાય તો કે HI હાઇડ્રોઆયોનિક એસિડ ની હાજરીમાં આપણે શું કરશું રિડક્શન રિડક્શન કરશું એટલે આપણને આપણને આવું બંધારણ મળશે N CH3 CO N CH3 CO as it is C double bond C NH N અને અહીંયા શું બની જશે CH એટલે અહીંયા શું થશે અહીંયા શું થશે હાઇડ્રોજન નું સ્થળાંતર ક્યાં થશે બાજુના કાર્બન ઉપર એટલે આપણને અહીંયા શું મળશે સોરી અહીંયા બનશે ડબલ બોન્ડ અહીંયા શું બનશે ડબલ બોન્ડ એન ડબલ બોન્ડ સી સીએલ ઓકે હવે અહીંયા નું જે આપણી ફાઇનલ પ્રોડક્ટ મળી ફાઇનલ પ્રોડક્ટ મળી એને શું કહેવામાં આવે છે થિયો બ્રોમિન શું કહેવામાં આવે છે થિયો બ્રોમિન આગળના જે તમે બે કમ્પાઉન્ડ જોઈ ગયા સેલ ટુ સેલ કન્સેપ્ટ એનો એજ છે બરોબર પણ આપણે શું બનાવવાનું છે થિયો બ્રોમિન સોરી થિયો ફિલિન પહેલા અને ત્રીજા નંબરના નાઇટ્રોજન ઉપર આપણે શું દાખલ કર્યું CH3 સમૂહ અને અંતમાં આપણને શું મળે છે થિયો બ્રોમિન અંતમાં આપણને શું મળે છે થિયો બ્રોમિન ઓકે ત્યાર પછીનો એક કમ્પાઉન્ડ છે ત્યાર પછીનો એક કમ્પાઉન્ડ છે આપણે બીજો જોઈએ આ શું થઈ ગયો થિયો બ્રોમિન ઓકે યુરિક એસિડ માંથી ત્યાર પછી એવું પૂછાય એક સિન્થેસિસ તમને આવડશે એટલે બાકીની જે સિન્થેસિસ છે તમને ઓટોમેટિક આવડશે હવે આપણે જોવાનું છે યુરિક એસિડ માંથી યુરિક એસિડ માંથી હવે આપણે શું જોવાનું છે યુરિક એસિડ માંથી એડેનિન યુરિક એસિડ માંથી એડેનિન અથવા 6 એમિનો 6 એમિનો પ્યુરિન અથવા એને શું કહેવાય 6 એમિનો પ્યુરિન યુરિક એસિડ માંથી એડેનિન અથવા એમ પૂછાય કે યુરિક એસિડ માંથી 6 એમિનો પ્યુરિન નું સંશ્લેષણ આપો શેમાંથી આપવાનું છે તો કે યુરિક એસિડ માંથી યુરિક એસિડ નું બંધારણ છે એ તમને ખ્યાલ છે ઓકે હવે યુરિક એસિડ છે જ્યારે તમારે પ્યુરિન સંયોજન મેળવવાના હોય અથવા તો આગળ તમે જોઈ ગયા કે પ્યુરિન સોરી યુરિક એસિડ છે એના બે ફોર્મ છે કીટોન અને ઇનોન અહીંયા કયું ફોર્મ છે તમારી પાસે કીટોન ફોર્મ હવે એનું કયું બીજું આપણે બનાવશું ઇનોલ ફોર્મ હવે ઇનોલ ફોર્મ હોય તો એમાં શું થાય કે કીટોન છે એનું કન્વર્જેશન શેમાં થાય આલ્કોહોલમાં હવે શેનું શેમાં કન્વર્જેશન થાય આલ્કોહોલમાં આપણે જોઈએ નાઇટ્રોજન અહીંયા કીટોન છે તો એનું કન્વર્જેશન શેમાં થશે OH સમૂહમાં અહીંયા નાઇટ્રોજન અહીંયા શું છે કીટોન તો એનું કન્વર્જેશન આલ્કોહોલમાં અહીંયા કાર્બન છે એઝ ઇટ ઇઝ C ડબલ બોન્ડ C ઓકે અહીંયા શું છે NH એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા શું છે કીટોન અહીંયા શું છે કીટોન એટલે આમાંથી શું બનશે આલ્કોહોલ અને અહીંયા નાઇટ્રોજન ની વચ્ચે ડબલ બોન્ડ
तो अंगम अंग कयो फॉर्म થશે યુરિક એસિડ નું ઇનોલ ફોર્મ યુરિક એસિડ નું ઇનોલ ફોર્મ અને આ કયું છે કીટોન ફોર્મ ઓકે અહીંયા સુધી ખબર પડી ગઈ કીટોન અને ઇનોલ અહીંયા ડબલ બોન્ડ આવશે ઓકે હવે હવે આની પ્રક્રિયા છે યુરિક એસિડ નું જે ઇનોલ ફોર્મ છે એની પ્રક્રિયા છે EPCl5 અથવા કોની સાથે કરવામાં આવે POCl3 EPCl5 અથવા તો કોની સાથે કરવામાં આવે EPCl5 સાથે ઓકે હવે મેં તમને કીધું તો કે આગળ કીટોન છે એની જ્યારે તમે EPCl5 અથવા તો POCl3 સાથે પ્રક્રિયા કરો તો એનું પહેલા OH ની અંદર કન્વર્જેશન થાય then cl હવે oh છે એ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે તો આમાંથી શેમાં બનશે સીધું કન્વર્જેશન શેમાં થશે cl માં જોઈએ કેવું સ્ટ્રક્ચર બનશે નાઇટ્રોજન એની સાથે cl એની સાથે શું થશે cl ડબલ બોન્ડ અહીંયા નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ અહીંયા ડબલ બોન્ડ અહીંયા કાર્બન એની સાથે શું થશે કન્વર્જેશન સીએલ માં ઓકે અહીંયા કાર્બન ડબલ બોન્ડ અહીંયા કાર્બન અહીંયા નાઇટ્રોજન એની સાથે એક હાઇડ્રોજન અહીંયા નાઇટ્રોજન એની સાથે એક સીએલ અહીંયા ડબલ બોન્ડ આવું થઈ ગયું તો આ નામ તમારે આપવું હોય તો 2 6 8 2 6 8 ट्राई क्लोरो ट्राई क्लोरो यूरिक एसिड ट्राई क्लोरो यूरिक एसिड कही सको ओके હવે આપણો મેઈન પદાર્થ ચાલુ થાય હવે આપણે શું બનાવવાનું છે આપણે જોઈએ હવે શું બનાવવાનું છે આપણે શું કીધું 6 એમિનો હવે છઠ્ઠા નંબરના કાર્બન ઉપર આપણે શું જોઈએ છે એમિનો સમૂહ છઠ્ઠા નંબરના કાર્બન સાથે જે CL જોડાયેલું છે એનું વિસ્થાપન NH2 સમૂહ વડે કરવામાં આવે તો આને 6 એમિનો પ્યુરિન આપણે કહી શકીએ ઓકે હવે NH2 સમૂહ દાખલ કરવો છે એટલે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું જલીય એમોનિયા શેનો ઉપયોગ કરીશું જલીય એમોનિયા એમોનિયાનો ઉપયોગ કરો એટલે અહીંયાથી HCl નું વિસ્થાપન થશે આમાંથી એક હાઇડ્રોજન એટલે શું રિમૂવ થશે HCl શું રિમૂવ થશે HCl HCl રિમૂવ થાય એટલે આપણને કેવું બંધારણ મળે આપણે જોઈએ એક નાઇટ્રોજન એની સાથે એક Cl ઓલરેડી છે અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડ CnH2 અહીંયા Cl નું વિસ્થાપન થઈ ગયું શું બનશે NH2 સમૂહ ઓકે અહીંયા કાર્બન એસિડિસ અહીંયા કાર્બન એસિડિસ અહીંયા NH અહીંયા નાઇટ્રોજન અહીંયા C Cl અને ડબલ બોન્ડ C Cl ડબલ બોન્ડ હવે જે નંબર ઉપર આપણે એમિનો સમૂહ લાવવાનું હતું એ આવી ગયું ઓકે હવે શું કરવામાં આવે હવે આ Cl અને આ Cl છે એની આપણે જરૂર નથી હવે Cl પ્રેઝન્ટ હોય અને એની જરૂર ન હોય ત્યારે શું કરવામાં આવે રિડક્શન કોની હાજરીમાં કરવામાં આવે તો કે હાઇડ્રો આયોડિક એસિડની હાજરીમાં જેવું તમે હાઇડ્રો આયોડિક એસિડ વડે એનું શું કરવામાં આવે રિડક્શન એટલે અહીંયા તમને ફાઇનલ પ્રોડક્ટ મળે અહીંયા શું મળે તમને ફાઇનલ પ્રોડક્ટ તો કે નાઇટ્રોજન અહીંયા શું બની જશે CH અહીંયા શું બની જશે CHCl છે એ રિમૂવ થઈ ગયો અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન એની સાથે એક NH2 સમૂહ અહીંયા કાર્બન ડબલ બોન્ડ C NH અહીંયા નાઇટ્રોજન એની સાથે તે Cl રિમૂવ થઈ જાય છે ત્યાં શું થઈ ગયું CH ઓકે તો હવે આનું નામ શું આપી શકું 6 એમિનો 1 2 3 4 5 6 ના NH2 સમૂહ એટલે 6
એમિનો અને આખું સંયોજન છે એટલે કહેવાય 6 એમિનો પ્યુરિન 6 એમિનો પ્યુરિન નામકરણ 1 2 3 4 5 અને 6 7 8 અને 9 તો અહીંયા શું છે આપણે 6 નંબરના કાર્બન ઉપર NH2 સમૂહ એટલે આપણે શું કહીશું એને 6 એમિનો પ્યુરિન બરોબર તો જ્યારે તમે પ્યુરિન સંયોજનો મેળવવાના હોય તો તમારે યુરિક એસિડ ના ઇનોલ ફોર્મ નો છે તમારે ઉપયોગ કરવાનો આપણે શું કર્યું આ યુરિક એસિડ નું ઇનોલ ફોર્મ પહેલા કીટોન ફોર્મ માંથી ઇનોલ માં કન્વર્જેશન કર્યું PCl5 POCl3 સાથે પ્રક્રિયા કરી ઓલરેડી અહીંયા OH સમૂહ છે એટલે Cl ની અંદર એનું કન્વર્જેશન કર્યું હવે આપણે જોઈએ છે 6 નંબરના કાર્બન ઉપર એમિનો સમૂહ એટલે જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી HCl નો એનો રિમૂવ થશે અને 6 નંબરના કાર્બન સાથે એમિનો સમૂહ છે દાખલ થશે ઓકે હવે આ જે બંને Cl છે જેની આપણે જરૂર નથી એટલે શું કર્યું હાઇડ્રોઆયોનિક એસિડ વડે નું રિડક્શન કર્યું એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળ્યું 6 એમિનો પ્યુરિન અથવા એને કહેવાય એડેનિન શું કહેવાય એડેનિન હવે એડેનિન સિવાયનું એક છેલ્લું આ ચેપ્ટરની અંદર એક છેલ્લો પદાર્થ છે જેને કહેવામાં આવે છે ગ્વાનિન શું કહેવામાં આવે છે ગ્વાનિન હવે ગ્વાનિનની સિન્થેસિસ છે એ યુરિક એસિડમાંથી કઈ રીતના મળે છે તે આપણે ડિસ્કશન કરી લઈએ અથવા તો આપણે જોઈ લઈએ કે યુરિક એસિડની અંદરથી આપણને ગ્વાનિન કમ્પાઉન્ડ છે એ કેવી રીતના મળે ઓકે હવે આપણે શું જોવાનું છે ગ્વાનિન યુરિક એસિડમાંથી ગ્વાનિન અથવા એને કહેવાય 2 એમિનો 6 હાઇડ્રોક્સી પ્યુરિન શું કહેવામાં આવે છે 2 એમિનો એટલે બીજા નંબરના કાર્બન નાઇટ્રોજન પાસે શું હશે NH2 સમૂહ અને છઠ્ઠા નંબરનો નાઇટ્રોજન કાર્બન પાસે શું હશે હાઇડ્રોક્સી સમૂહ સેમાંથી મેળવવાનું છે યુરિક એસિડમાંથી યુરિક એસિડનું બંધારણ તમને ખબર છે તો કે હા કેવું થાય તો કે NHCO અહીંયા કાર્બન ડબલ બોન્ડ અહીંયા કાર્બન NH નાઇટ્રોજન અહીંયા CO અહીંયા CO એને આપણે શું કહીશું યુરિક એસિડ એને આપણે શું કહીશું યુરિક એસિડ હવે આ યુરિક એસિડ નું કયું ફોર્મ છે આપણી પાસે અત્યારે અવેલેબલ તો કે કીટોન ફોર્મ તો સૌથી પહેલા એનું શું કરશું આપણે પ્યુરિન સંયોજનો મેળવવાના છે એટલે કીટોન નું કન્વર્જેશન ઇનોલ માં કરશું જોઈએ આપણે ઇનોલ ની અંદર કન્વર્જેશન કરીએ નાઇટ્રોજન કાર્બન એની સાથે એક OH સમૂહ જોડાશે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ સી અહીંયા કીટોન છે તો એનો OH માં કન્વર્જેશન થશે અહીંયા કાર્બન એઝ ઇટ ઇઝ સી ડબલ બોન્ડ સી ઓકે અહીંયા નાઇટ્રોજન એની સાથે એક હાઇડ્રોજન અહીંયા નાઇટ્રોજન અહીંયા કીટોન છે તો એનું કન્વર્જેશન OH સમૂહની અંદર થશે અહીંયા ડબલ બોન્ડ ઓકે તો આ કયું ફોર્મ થાય એનું તો કે ઇનોલ ફોર્મ કયું ફોર્મ થશે યુરિક એસિડનું ઇનોલ ફોર્મ હવે આપણે ઇનોલ ફોર્મ છે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે PCl5 અથવા POCl3 સાથે કરશું PCl5 અથવા તો POCl3 સાથે કરશું હવે અહીંયા જે તમને જે પોઝિશન ઉપર 2 6 અને 8 ઉપર જે તમને OH સમૂહ દેખાય છે એનું કન્વર્જેશન શેમાં થશે તો કે Cl માં ઓકે Cl માં કન્વર્જેશન થાય તો બંધારણ કેવી રીતના બને કેવું બને તો કે C અહીંયા શું બની જશે Cl એની સાથે ડબલ બોન્ડ અહીંયા નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ અહીંયા કાર્બન છે એની સાથે OH સમૂહ એટલે Cl માં કન્વર્જેશન થશે અહીંયા
कार्बन एस इट इज એની સાથે ડબલ બોન્ડ કાર્બન અહીંયા NH અહીંયા નાઇટ્રોજન અહીંયા OH સમૂહ છે તો એનું કન્વર્ઝેશન શેમાં થશે તો કે Cl માં અહીંયા ડબલ બોન્ડ છે એ એસ ઇટ ઇઝ તો આનું નામ આપવું હોય તો શું ઉપાય આગળ આપણે જોઈ ગયા કે 2,6,8 ટ્રાઇક્લોરો યુરિક એસિડ અથવા તો પ્યુરિન 2,6,8 ટ્રાઇક્લોરો પ્યુરિન ઓકે હવે આપણે શું જોવાનું છે હવે આપણો મેઇન કમ્પાઉન્ડ છે એ આપણે ચાલુ થાય આપણે જેને સિન્થેસાઇઝ કરવાનું છે તે શું કીધું છે 2 એમિનો 6 હાઇડ્રોક્સી પ્યુરિન હવે શું કીધું છઠ્ઠા નંબરની જે પોઝિશન ઉપર જે કાર્બન છે તેની સાથે શું હોય હાઇડ્રોક્સી હવે હાઇડ્રોક્સી એટલે OH સમૂહ OH સમૂહ દાખલ કરવો હોય એટલે આપણે કોની સાથે પ્રક્રિયા કરશું KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઈડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો આનો K+ અને OH- લીધર આયનીકરણ થાય આનું કાર્બન પ્લસ હશે કારણ કે કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે આના ઉપર નેગેટિવ ચાર્જ આના ઉપર પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો નેગેટિવ શું આકર્ષાય OH- અને Cl અને K એટલે શું રિમૂવ થશે એની અંદરથી KCl KCl નો એક અણુ રિમૂવ થશે હવે શું બને છે આપણે જોઈએ નાઇટ્રોજન અહીંયા એની સાથે એક Cl ઓલરેડી જોડાયેલો છે અહીંયા નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ ડબલ બોન્ડ અહીં ડબલ બોન્ડ આવશે નાઇટ્રોજન ડબલ બોન્ડ એવરે અહીંયાથી Cl નું વિસ્થાપન OH સમૂહ વડે કર્યું એટલે થઈ ગયું 6 પોઝિશન ઉપર હવે અહીંયા C ડબલ બોન્ડ C એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા શું થશે નાઇટ્રોજન NH અહીંયા નાઇટ્રોજન એની સાથે C Cl અને ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ ઓકે 6 હાઇડ્રોક્સી સોરી હા 6 હાઇડ્રોક્સી 2 અને 8 ઉપર Cl 2,8 ડાયક્લોરો પ્યુરિન એવું આનું નામકરણ થાય ઓકે હવે આપણે શું જોઈએ છે 6 હાઇડ્રોક્સી આવી ગયો બીજા નંબરના કાર્બન ઉપર શું જોઈએ છે એમિનો સમૂહ એટલે અહીંયા શું કરશું એમિનો સમૂહ જોતો હોય તો આગળ આપણે પ્રક્રિયા કરીએ આ કોની સાથે કરવામાં આવશે જલીય એમોનિયા કોની સાથે પ્રક્રિયા કરશું જલીય એમોનિયા NH3 વડે પ્રક્રિયા કરો એટલે એક ક્લોરીન નું વિસ્થાપન NH2 સમૂહ વડે થશે એટલે રિમૂવ શું થશે તો કે HCl નો એક અણુ છે એ રિમૂવ થશે ઓકે HCl નો એક અણુ છે રિમૂવ થાય એટલે આપણને કોઈ પ્રકારની પ્રોડક્ટ મળે આપણે જોઈએ કોઈ પ્રકારની પ્રોડક્ટ મળે નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ એની સાથે અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર એમિનો સમૂહ લાગી જશે એટલે અહીંયા શું થશે NH2 ડબલ બોન્ડ નાઇટ્રોજન અહીંયા ડબલ બોન્ડ COH એઝ ઇટ ઇઝ કાર્બન ડબલ બોન્ડ C અહીંયા NH અહીંયા નાઇટ્રોજન એની સાથે તે Cl અહીંયા ડબલ બોન્ડ ઓકે આવી ગયું બીજા નંબર ઉપર એમિનો સમૂહ છઠ્ઠા કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ આવી ગયો છઠ્ઠા ઉપર હાઇડ્રોક્સી બીજા ઉપર શું આવી ગયો એમિનો ઓકે હવે આપણે શું કહીએ આ પદાર્થની અંદર Cl Cl છે એની આપણે જરૂર નથી Cl છે એની આપણે જરૂર નથી એટલે આપણે શું કરશું એનું રિડક્શન રિડક્શન છે કોની હાજરીમાં કરવામાં આવે તો કે HI હાઇડ્રો આયોડિક એસિડ ની હાજરીમાં શું કરો તમે રિડક્શન રિડક્શન કરો એટલે ફાઇનલ પ્રોડક્ટ રિડક્શન કરો એટલે ફાઇનલ પ્રોડક્ટ આપણને શું મળશે તો કે અહીંયા જોઈએ નાઇટ્રોજન એની સાથે શું જોડાયેલું છે તો કે એમિનો અહીંયા ડબલ બોન્ડ અહીંયા સોરી નાઇટ્રોજન COH C ડબલ બોન્ડ C અહીંયા શું જોડાયેલું છે તો કે NH અહીંયા શું જોડાયેલું છે તો કે નાઇટ્રોજન અહીંયા ડબલ બોન્ડ અહીંયા કાર્બન એની સાથે શું જોડાયેલું છે હાઇડ્રોજન તો આનું આપણે નામકરણ શું કરીશું ગ્વાનિન શું કરીશું આપણે
ग्वानिन અહીંયા નું જે બંધારણ તમને દેખાય છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટ એ આપણી ફાઇનલ પ્રોડક્ટ જેને કહેવામાં આવે છે ગ્વાનિન સંયોજનો ઓકે તો આ વિડિયો લેક્ચર ની અંદર આપણે ત્રણ પ્રકારના કમ્પાઉન્ડ છે એ મેળવા પહેલું યુરિક એસિડ માંથી આપણે શું જોયું થિયોફિલિન બીજું યુરિક એસિડ માંથી આપણે શું જોયું ગ્વાનિન બીજું આપણે જોયું યુરિક એસિડ માંથી એડેનિન पूरु करीए छे अने आवता विडियो लेक्चर नी अंदर आपणे छे ते नवो युनिट आपणे चालू करीशुं तो आ યુનિટ છે સાવ સેલો છે અને પર અને એની પ્રિપરેશન છે એ તમારે એની જરૂર હોય છે પણ ધ્યાનથી તેને સમજો તો આ કોઈ પ્રકારનું અઘરું નથી અને એક્ઝામ ની અંદર આવા ક્વેશ્ચન છે તે વારંવાર પૂછાતા હોય છે બરોબર અને તો આ વિડિયો લેક્ચરમાં આ ચેપ્ટર છે તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે એ સ્ટાર્ટ